કલા ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે જે ગમે એટલા પૈસા ખર્ચવા છતાં પણ ક્યાંય મળતી નથી, પરંતુ ગોંડલની આલ્ફા સ્કૂલના આચાર્ય પુષ્પાબેન સટોડિયાને કુદરતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કલા આપી છે. કલા એ ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે જે ગમે એટલા પૈસા ખર્ચવા છતાં પણ કલા મળતી નથી, પરંતુ ગોંડલની આલ્ફા સ્કૂલના આચાર્ય પુષ્પાબેન પ્રવીણભાઈ સાટોડિયાએ કુદરતને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કલા આપી છે. પુષ્પાબેન કોઈ પણ નકામી વસ્તુઓ જુએ અને એનું મગજ અને કામનું કરવા માટે વિચારવા લાગે અને એ નકામી વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવ્યા નાખે. નકામી થયેલ સોફ્ટ ડ્રિંક્સની બોટલો, કોમ્પ્લેક્ટ ડિશ, પ્લાસ્ટિક કાગળ, એલ્યુમિનિયમ ફાઇલ, પૂઠા, એક્સરે વગેરેમાંથી કલ્પના પણ ન સર્જી શકાય તેવું સર્જન પુષ્પાબેન સટોડિયા કરે છે. નકામી સીડીમાંથી ગણપતિ, ફોટો ફ્રેમ, ઢીંગલી, ટોડલ્યુ ફ્રેમ, લાઇટિંગ ફ્લાવર, ડિસ્કો બોલ, તોરણ ઢીંગલી, મુખવાસ ડીશ, ફેન, સ્પૂન, સેન્ડલ, લાઇટિંગ ફ્લાવર, શોપીસ, ઘડિયાળ, મિની બોક્સ, બાસ્કેટ, કબાટ, બટરફ્લાય પર્સ, સ્ટેન્ડ વગેરે વસ્તુઓ સુંદર અને કલાત્મક રીતે બનાવે છે. કાયમી આવું નવું નવું સર્જન કરી ગરીબ બાળકોને ગિફ્ટ રૂપે આપી બાળકોને રાજી કરે છે. હમણાં જ બનાવેલ કલાત્મક પોતે વર્ષ 2015ના પ્રથમ દિવસે બાળકોને ભેટ આપી રાજી કરશે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. આ અગાઉ પણ ગાંધી જયંતિના દિવસે 111 ફૂટનું બર્થડે કાર્ડ બનાવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આમ કુદરતે આપેલ કલાની અમૂલ્ય શક્તિનો વિના ખર્ચ ઉપયોગ કરી અમૂલ્ય વસ્તુઓ બનાવી વિના મૂલ્યે ગરીબ બાળકોને આપી પોતાનું કલાનું પૂજન કરે છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ.